नमस्कार विद्यार्थी मित्रों, आज आपणे धोरण 6 विषय संस्कृत अने तेनी अंदर आपणे 5 पार्ट्सनो स्वाध्याय लखाई गयो छे। हवे पछी आपणे स्वाध्याय पोथीनी अंदर जे छठ्ठू चेप्टर छे ते लखवानुं छे। तो जोशो छठ्ठू चेप्टर, एनुं नाम छे भवतु भारतम, एटले कि भारत देश थाओ। तेनी अंदर छे प्रश्न नंबर पहेलानी अंदर शुं कहेवामां आव्युं छे, तो कि पहेला प्रश्ननी अंदर नीचेना दरेक प्रश्नना उत्तर माटे आपेला विकल्पमांथी साचो विकल्प शोधीने तेनो क्रम अक्षर प्रश्ननी सामे आपेला बॉक्समां लखो। एटले कि अहीं आपणे शुं करवानुं छे कि जे सामे बॉक्सनी अंदर जे विकल्प आपेला छे ते जोवाना छे। एनी अंदर आवशे पहेलो विकल्प, विकल्प नंबर एकनी अंदर શું કહેવામાં આવ્યું છે, તો કે વિકલ્પ નંબર એકની અંદર આપવામાં આવ્યું છે કે ભારત દેશ સેનાથી સદા યુક્ત થવાની કામના કરવામાં આવી છે। તો એ ધન્યથી, ધનથી, બી ધાન્યથી, સી ધન ધાન્યથી, ડી શક્તિ અને યુક્તિથી। તો એની અંદર આન્સર આવશે ડી શક્તિ અને યુક્તિથી, આપણો ભારત દેશ છે એ સદા યુક્ત થવાની કામના કરે છે। પ્રશ્ન નંબર બેની અંદર શું કીધું છે કે ભારત દેશ શું સિદ્ધ કરનારો અને સાધનારો થાવ એમ કહેવાયું છે। એની અંદર આવશે એ સર્વશક્તિઓ સિદ્ધ કરનારો, બી પોતાનું લક્ષ્ય પ્રાપ્ત કરનારો, સી ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો, ડી સર્વ પ્રાપ્તિઓથી યુક્ત। ઓકે, તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આન્સર આવશે સી ભક્તિ અને મુક્તિ સિદ્ધ કરનારો થાવો। ઓકે, ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ત્રણની અંદર શું કહેવામાં આવ્યું છે કે શક્તિ સમૃદ્ધમ એટલે શું, કે શક્તિ સમૃદ્ધમ એટલે શું સંસ્કૃત શબ્દ છે, તો કે એ શક્તિથી ભરપૂર, બી શક્તિથી શોભતું, સી શક્તિશાળી, ડી શક્તિને સાધનારું। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આન્સર આવશે એ શક્તિથી ભરપૂર। ઓકે, ત્યારબાદ આવશે ચોથા પ્રશ્નની અંદર શું કીધું, શસ્ત્ર શાસ્ત્ર ધારકમ એટલે શું, તો કે એ શસ્ત્રનું વિજ્ઞાન જાણનારું, બી શસ્ત્ર અને શાસ્ત્ર વિજ્ઞાનમાં અધિકારવાળું, સી શસ્ત્રો અને અસ્ત્રોને ધારણ કરનારું, ડી શસ્ત્રાર્થ વિદ્યાને જ્ઞાનવાળું। ઓકે, તો ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર પાંચમાં શું કીધું છે કે રીતિ સંસ્કૃતમ એટલે શું, એ રીતિ રિવાજોથી સુધરેલું, બી નવા નવા રિવાજો જાણનારું, સી સંસ્કારી જીવન શૈલીવાળું, ડી સારા રીત રિવાજો સમજનારું। તો આની અંદર આન્સર આવશે સી કે સંસ્કારી જીવન શૈલીવાળું। ઓકે, ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર છની અંદર શું કીધું કે ભારત દેશ સેના પ્રત્યે સદા નિષ્ઠાવાળો બને તેવી કામના કરવામાં આવી છે, એ ધનને, બી ધાન્યને, સી કર્મ અને ધર્મને, ડી ધન ધાન્યને। તો વિદ્યાર્થી મિત્રો આની અંદર આન્સર આવશે સી કર્મ અને ધર્મને। ત્યારબાદ આવશે 7મો પ્રશ્ન, ભવતુ શબ્દનો અર્થ શું થાય છે અથવા શું છે, એ થાવો, બી ગાવો, સી જાવો કે ડી પાછો આવો। તો આનો અર્થ થાય છે, ભવતુ શબ્દનો અર્થ થાય છે થાવો, તો એ આન્સર આવશે। ત્યારબાદ આવશે 8મો પ્રશ્ન, પ્રશ્ન નંબર આઠમાં શું કીધું છે કે કર્મ નિષ્ઠિકમ ખાલી જગ્યા નિષ્ઠિકમ, એટલે કે જે અધૂરું વાક્ય છે તેને પૂરું કરવાનું છે, એ નીતિ, બી ભવતુ, સી શસ્ત્ર, ડી ધર્મ। તો અહીંયા આન્સર આવશે ડી ધર્મ। ઓકે, 9મો પ્રશ્ન છે, ભારતમ ભારતમ ખાલી જગ્યા ભારતમ, એટલે કે ભારતમ ભારતમ ભવતુ ભારતમ થાય છે। તો જોશું આપણે પહેલાં વિકલ્પ એ શાસ્ત્ર, બી ધાર્યતું, સી ભવતું અને ડી પઠતું, તો આની અંદર આન્સર આવશે સી ભવતું। ઓકે, 10મો પ્રશ્ન છે, શસ્ત્ર ધારકમ ખાલી જગ્યા ધારકમ, એ શક્તિ, બી રીતિ, સી મુક્તિ, ડી શાસ્ત્ર। આની અંદર આવશે શસ્ત્ર ધારકમ, યાને કે ડી આન્સર આવશે। ત્યારબાદ આવશે 11મો પ્રશ્ન, રીતિ સંસ્કૃતમ ખાલી જગ્યા સંસ્કૃતમ, એ કર્મ, બી મુક્તિ, સી નીતિ, ડી પ્રીતિ, એની અંદર આવશે સી નીતિ। ઓકે, 12મો પ્રશ્ન છે, ભક્તિ સાધકમ ખાલી જગ્યા સાધકમ, એ મુક્તિ, બી શસ્ત્ર, સી યુક્તિ અને ડી મુક્તિ, આની અંદર આન્સર આવશે ડી। ઓકે, ચાલો હવે પછી નેક્સ્ટ ન્યૂ પ્રશ્ન આવશે, ન્યૂ પ્રશ્નની અંદર શું છે, તો કે
નીચેના પ્રશ્ન નંબર બેની અંદર નીચેના વિધાનોમાંથી સાચા વિધાનો સામે રાઈટ અને ખોટા વિધાનો સામે ખોટાની નિશાની કરો. અહીં આપણે આપેલું છે ક્વેશ્ચન નંબર પહેલો, શું કહે છે કે ભારત દેશને પોતાની રક્ષા માટે અન્ય શક્તિશાળી દેશોની સહાયતા લેવી પડે છે, એમાં આવશે ખોટું. ઓકે, ત્યારબાદ આવશે બીજો પ્રશ્ન, ભારત દેશ શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકાર વાળો છે, એમાં આવશે રાઈટ. ત્રીજો પ્રશ્ન, ભારત દેશ શસ્ત્ર શાસ્ત્રધારી વીરો અને કર્મયોગીઓ છે, એમાં આવશે રાઈટ. ચોથું, ભારતવાસીઓ કલ્યાણકારી સત્યરૂપ પરમાત્માને પ્રાપ્ત કરે છે, એમાં આવશે ખોટું. પાંચમો પ્રશ્ન, કર્મનિષ્ઠ અને ધર્મનિષ્ઠ યુક્તિઓથી જ ભારતની શોભા છે, આવશે રાઈટ. ઓકે, ત્રીજો પ્રશ્ન, નીચેના દરેક પ્રશ્નોના ઉત્તર એક વાક્યમાં સંસ્કૃતમાં લખો, એમાં પહેલું છે ભારત દેશ. ભારત દેશ કેન સંભૃતમ ભવતુ, પહેલો પ્રશ્ન કયો છે, ભારત દેશ, કે ભાઈ ભારત દેશ છે એ સંભૃતમ ભવતુ કઈ રીતે છે, તો કે ભારતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ, ભારત દેશ એ શક્તિથી ભરપૂર છે એટલા માટે એને શક્તિ યુક્તિ સંભૃતમ કહેવામાં આવ્યું છે. બીજો પ્રશ્ન છે, ભારત દેશ હ કૈશ્ય ધારકમ ભવતુ, એમાં આવશે કે ભારતમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ. ત્રીજો પ્રશ્ન છે, ભારતમ કેન સંસ્કૃતમ સંસ્કારિત ભવતુ, ભારતમ રીતિનીતિ સંસ્કૃતમ ભવતુ. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ચાર, ભારતમ કસ્મિન વિષયે નૈષ્ટિકમ ભવતુ, ભારતમ કર્મ ધર્મ વિષયે નૈષ્ટિકમ ભવતુ. ત્યારબાદ આવશે પાંચમો પ્રશ્ન, ભારતવાસીન કૈશ્ય સાધકા ભવતુ, ભારતવાસીન ભક્તિ મુક્તિ સાધકમ ભવતુ. ત્યારબાદ આવશે પ્રશ્ન નંબર ચાર, પ્રશ્ન નંબર ચારમાં શું કીધું છે કે નીચેના શુદ્ધ ઉચ્ચારપૂર્વક વાંચો અને લખો, જે શબ્દો આપેલા છે એ શબ્દને શુદ્ધ ઉચ્ચારણ સાથે વાંચવાનું છે ને લખવાના છે. ઓકે, શક્તિ સંભૃતમ, શક્તિ સંભૃતમ. બે, યુક્તિ સંભૃતિ, યુક્તિ સંભૃતમ. ત્રણ, કર્મનિષ્ઠિકમ, કર્મનિષ્ઠિકમ. ચાર, શસ્ત્ર ધારકમ, કે શસ્ત્ર ધારણ કરનાર. ચાર, શાસ્ત્ર ધારકમ, શાસ્ત્ર ધારવાનું. પ્રશ્ન નંબર પાંચ, પાંચમાં શું કીધું છે કે નીચેના સંસ્કૃત શબ્દનો અર્થ ગુજરાતીમાં લખો, જે શબ્દો આપેલા છે એનો અર્થ આપણે ગુજરાતીમાં લખવાના છે, એમાં છે પાંચમો પ્રશ્ન, નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો. શક્તિ સંભૃતમ એટલે કે શક્તિથી ભરપૂર, બીજો સાધકમ એટલે કે સિદ્ધ કરનારો, ત્રીજો યુક્તિ સંભૃતમ એટલે કે પ્રયુક્તિથી યુક્ત, ચોથું કર્મનિષ્ઠિકમ કર્મમાં નિષ્ઠાવાળો, પાંચમું ભવતુ એટલે થાવો, શાસ્ત્ર ધારકમ એટલે કે વિજ્ઞાનને ધારણ કરનારો. ઓકે, ત્યારબાદ આવશે છઠ્ઠો પ્રશ્ન, એટલા પ્રશ્નો આવશે છઠ્ઠો પ્રશ્ન. છઠ્ઠા પ્રશ્નમાં શું કીધું છે કે નીચેની કાવ્ય પંક્તિઓને સુવાચ્ય અક્ષરે લખો અને તેની નીચે તેનો ગુજરાતી અનુવાદ કરો, એમાં આવશે પેલું, શસ્ત્ર ધારકમ શાસ્ત્ર ધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, કે ભારત દેશ શસ્ત્ર અને અસ્ત્રોને ધારણ કરનારો, વિજ્ઞાનને ધારણ કરનારો બનો, આમ ભારત શસ્ત્ર અને શાસ્ત્રમાં અધિકારવાળો થાવ. ત્યારબાદ આવશે બીજો શ્લોક, શક્તિ સંભૃતમ યુક્તિ સંભૃતમ શક્તિ યુક્તિ સંભૃતમ ભવતુ ભારતમ, ભારત દેશ પોતાની તથા બીજાની રક્ષા માટે શક્તિથી ભરપૂર ભારત દેશ છે, સ્વ વિકાસ સાધવા માટે યુક્તિવાળો બનો, આમ ભારત દેશ શક્તિ અને યુક્તિથી સંપન્ન બનો, એવું કહે છે. ત્યારબાદ આવશે નેક્સ્ટ ક્વેશ્ચન, પ્રશ્ન નંબર સાત, પ્રશ્ન નંબર સાતમાં શું કીધું છે કે નીચેના શ્લોકો પૂર્ણ કરો, એટલે કે જે શ્લોક અધૂરો છે તે શ્લોક આપણે પૂર્ણ કરશું. એની અંદર આવશે શસ્ત્રધારકમ શાસ્ત્ર ધારકમ શસ્ત્ર શાસ્ત્ર ધારકમ ભવતુ ભારતમ, બીજો શ્લોક છે કર્મનિષ્ઠિકમ ધર્મનિષ્ઠકમ કર્મ ધર્મનિષ્ઠિકમ ભવતુ ભારતમ. ત્યારબાદ આવશે આઠમો પ્રશ્ન, કાવ્યના આધારે ઉદાહરણ પ્રમેણાના શબ્દની જોડ બનાવો, એમાં ઉદાહરણ પહેલું શક્તિ અને યુક્તિ આપેલું છે, તો શસ્ત્ર ની સામે આવશે શાસ્ત્ર બેટા, બીજું રીતિ તો નીતિ, કર્મ ધર્મ ભક્તિ તો મુક્તિ. ઓકે,
એના પછી આવશે પ્રશ્ન નંબર 9, નીચેના સંસ્કૃત શબ્દોના ગુજરાતી અર્થ લખો. ઘટ ઘડો, ગગર ગાગર, તપ્તિકા તવી, પેશણી ઘંટી, રજૂ દોરી અથવા દોરડું, સરાવ સકોરું અથવા કોડિયું, સૂત્રમ દોરો, મંજુષા પેટી કા તિજોરી, ચષક પ્યાલો. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે સરસ મજાનું જે ચેપ્ટર નંબર 6 છે સંસ્કૃતની અંદર, તેનું સ્વાધ્યાય જોયું છે. તો આ સ્વાધ્યાય તમારી જે સ્વાધ્યાય પોથી છે તેની અંદર સારા અક્ષરે લખી નાખજો. ઓકે બેટા, અસ્તુ.